ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે આવેલા રંગ ઉપવન ખાતે ભાજપના ઉમેદવાર વિજય પટેલના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજવામાં આવી હતી। આહવા ખાતે યોજાયેલા આ જાહેર સભામાં પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસના સમયમાં કોઈ કાર્યો થયા નથી તેમ જણાવી આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપવા માટે મતદારોને અપીલ કરી હતી। ડાંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી વિજયભાઈના સમર્થનમાં જે સભા મળી હતી મને કહેતા ખૂબ ખુશી થાય છે। અમારા ડાંગના પાંચેય રાજવીઓ, અમારા જિલ્લાના અધ્યક્ષ સહિતની પૂરી સંગઠનની ટીમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ સહિત એની સમગ્ર ટીમ, અમારા મહારાષ્ટ્રના પાડોશી સાંસદ બેન હિનાબેન સહિતના અસંખ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હોય એ પ્રકારની સભા આજે અહીંયા મળી હતી। લોકોનો ઉત્સાહ, કાર્યકર્તાઓનો પરિશ્રમ કરવાની તૈયારી એ બંનેને સાથે ગણતા મારા રાજકીય અનુભવ પ્રમાણે વિજયભાઈ અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી કોઈને નહીં મળી હોય એવી જંગી લીડ સાથે ચૂંટાઈ છે।